નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે। સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરતના પૂણા કુંભારિયા રોડ પર ખાડીની લગોલગ સારથી રેસિડેન્સી આવેલ છે। આજે સવારથી વરસાદના પગલે ખાડી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચેની જમીનનું ધોવાણ થતાં આ ઘટના બની હતી। બનાવને પગલે પાલિકાની બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। પૂણા કુંભારિયા રોડ પર દિવાલ પડતા ત્રણ વાહનો ખાડીના પાણીમાં તણાઈ ગયા હતા। સુરત શહેરમાં આજે વહેલી સવારથી 3 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે। સુરતના પૂણા કુંભારિયા રોડ પર આવેલ સારથી રેસિડેન્સીની દિવાલ ધસી પડતા પાર્ક કરેલી 3 કાર બાજુમાં આવેલી ખાડીના પાણીમાં પડી ગઈ હતી અને સાથે જ 3 બાઇક પણ પાણીમાં તણાઈ ગઈ હતી, જેની જાણ સુરત ફાયર વિભાગને કરી હતી, જેથી ફાયર વિભાગની 3 ગાડી અને ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, ત્યારબાદ બાઇકને પાણીમાંથી બહાર કાઢી હતી અને ખાડીમાં પડી ગયેલી કારને પણ બહાર કાઢી હતી। ફાયર વિભાગના ઓફિસર DM સોલંકીએ જણાવ્યું હતું કે સારથી રેસિડેન્સીમાં આ ઘટના બની છે। રેસિડેન્સીની બાજુમાંથી ખાડી પસાર થાય છે, ખાડીને લગોલગ રેસિડેન્સીની દિવાલ પણ આવેલી છે। સુરતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે દિવાલની નીચેની જમીનનું ધોવાણ થતાં આ ઘટના બની છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। જી, આપનું નામ? હું જતીન પટેલ, સારથી રેસિડેન્સીના સદસ્ય। આજે સવારે ભારે વરસાદના કારણે સારથી રેસિડેન્સીની અંદર ખાડીના પાણીના કારણે દિવાલ પડી ગઈ હતી અને એ દિવાલની અંદર બાજુમાં ઊભેલી 3 ફોરવ્હીલર ગાડી એ પણ દિવાલની સાથે અંદર જ પડી ગયેલી, જેથી કરીને 3 ફોરવ્હીલરને નુકસાન થયેલું છે, પણ સોસાયટીની અંદર કોઈ પણ બીજી કોઈ જાનહાનિ થઈ નથી, ખાલી 4 વ્હીલરને નુકસાન જ થયેલું છે। જે ઘટના બાદ અમે ફાયર બ્રિગેડને ફોન કરેલો અને અમારા વિસ્તારના જે કોર્પોરેટર છે એમને પણ જાણ કરેલી અને એમના સાથ અને સહયોગથી રાહત દરે આપણે ક્રેનની મદદથી 3 ગાડીઓને સલામત બહાર કાઢેલી છે અને એના પછી SMCવાળા ભાઈની મદદથી આપણે સોસાયટીની અંદર રાહતનું કામ કરેલું છે, બીજી કોઈ જાનહાનિ થઈ નથી।